गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप BSM 3 मुख्य गुजराती वीणेली नवलिका जेना तमारा कवि छे पन्नालाल पटेल। तो वीणेली नवलिका में आप कुल 7 नवलिकाओ जो आज तमारी नवलिका छे पीठी नु पड़ीकू। पीठी पीड़ा कलर ना जे पदार्थों हळदर होय, चंदन होय अने बाकीना जे चेहरा ने एकदम गोरो बनावे, रूप आपे एवा सौंदर्यवर्धक जे पण पदार्थ छे एमनाथी बनती जे पीठी छे ई लग्न समये युवक अने युवती ने लगावामां आवे छे, जेथी एनो वान छे सरस मजानो, चेहरो छे मुखड़ू छे सरस मजानो गोरू लागे। पीठीनू पड़ीकू, ई पीठी ने एक कागड़ में वीटी अने ई पीठीनू जे पड़ीकू छे एना लीधे पीठीनू पड़ीकू जे नवलिका छे ना नायक ने केटली मुश्किलियों भोगवी पड़े छे एनी वात छे। वार्ता छे एनी विशेषता एना नेरेगेशन माटे ऊभी करायेली छे। नेरेगेशन एटले के जे परिस्थिति छे एना माटे, एनी सिच्युएशन शुं छे, केवी घटना बने छे अने घटनामां ए युवक छे एने केवी मुश्किलियों पड़े छे। वार्ता तो प्रणय अने परिणय वच्चे आवता विघ्ननी छे, पण विघ्नरूप बननार सरकारी कोर्ट वार्तानायकना प्रणय निवेदननुं माध्यम बने छे। एटलुं ज नहीं, कोर्टमां चालता खटलाना विरोधमां ए प्रणयनी सघनता वधारे वर्ताय छे। पीठીનું પડીકું લીધું હતું તો રાહ જોઈને બેઠેલી કીકી સાથેનો પોતાનો સંબંધ પાકો કરવા માટે, પણ એ જ પીઠીનું પડીકું મોકલાવી કોક ભાગ્યશાળીનો પનારો ખોડી લેવાનું કહેવામાં વિધિવક્રતા દેખાય છે। અહીંયા વાર્તાના નાયક છે જેનું નામ છે લખમણ અને વાર્તાની નાયિકા છે એનું નામ છે કીકી। ઘટના કઈ કેવી બની કે આ જે લખમણ છે એને અચાનક જ કોર્ટમાં હાજર કરવામાં આવે છે। કોર્ટનું જે બોક્સ છે એમાં આરોપીને, લખમણ નામના આરોપીને એનો પાંજરામાં ઉભેલા ગુનેગાર તરીકે લાંબી તપાસ અને પછી ભાતીગઢ રેશમી રૂમાલમાં બાંધેલી પોટલીમાં શું છે ને એવું ન્યાયાધીશ જે પ્રશ્ન કરે છે। જે પ્રશ્ન છે ન્યાયાધીશ કરે છે એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં તે શું બાંધ્યું છે? યુવક લખમણ છે એ ઘણા બધા વાતના ખુલાસાઓ કરે છે કે આ પીઠીનું પડીકું શેના માટે છે ને હું ગુનેગાર નથી એમ। ખરેખર આ જે મુદ્દા માલ છે તમે મને ચોર સમજીને જે પકડેલો છે ને મુદ્દા માલ મારો જ છે। જુવાને એ પોટલી સામે ક્ષણભર તાકી અને ન્યાયાધીશને દેખાય એટલા જોરથી શ્વાસ લીધો અને પોતે સ્વસ્થ બની અને કંઈક બબડે છે, બબડાટ કરે છે, એકલો એકલો બોલે છે। ન્યાયાધીશે પૂછે છે તું મોટેથી બોલે, ત્યારે લખમણ જે યુવક છે એ બોલે છે મોટેથી કે પોટલીના લીધે તો આ બધી રામાયણ થઈ સાહેબ, આ જો પોટલી ન હોત ને તો કોઈ રામાયણ થાત જ નહીં। સાહેબ પૂછે છે કે પણ એમાં છે શું? લખમણ છે કહે છે કે એમાં પીઠીનું પડીકું છે સાહેબ। તમારે તો એમ કે નવા કપડાં પહેરીને વહેવારમાં બેસી અને પરણવા જતો તો ફેર એટલો થયો કે લગ્નમાં જે યુવકના લગ્ન થતા હોય વેલણામાં બેસીને જાય અને હું આ બળદિયા ગાડામાં બેસીને જતો તો, બાકી પરણવા તો હું પણ જતો તો। ન્યાયાધીશ પૂછે છે પણ રાત્રે અડધી રાત્રે ચોરી છુપીથી તું પરણવા જતો તો? એ પાછું જાનડિયુંના બદલે ડાંગ ભરેલા પેલા થેલા હતા, તારા ગાડામાં જો તું પરણવા જતો હોય તો જાનડિયું હોય એમ, યુવતીઓ બેઠેલી હોય તારી પાછળ વેલણામાં, પણ તારી પાછળ ડાંગના ભરેલા બાચકાઓ છે, આ જે થેલાઓ હતા બધા દિવસે જાય એને બદલે તું રાતે જતો તો એમ, બધા વાજા વગાડતા જાય તું છાનો માનો પરણવા જતો તો, એવું તું કે છે એમ। યુવક છે સાહેબને ઘણી આજીજી કરે છે, એ તો ખરું સાહેબ, પણ જુવાને લખમણ નામનો જે યુવાન છે એ હસતા હસતા અને ન્યાયાધીશને શાંત પાડતા પાડતા એણે દયાની માંગણી કરી
જો તમે કહેતા હો તો આ પીઠીના પડીકાની માંડીને હું વાત કરું. ન્યાયાધીશ છે એ સામી સરહદના ભાવ ખાવા અનાજની આવી નાની મોટી ચોરીઓ કંઈ નવાઈ નહોતી. એક જગ્યાએથી બીજે જગ્યાએ સીમાડાઓ છે ગામના, એમાંથી એક ગામમાંથી ચોરે કરેલું અનાજ બીજા ગામમાં વેચાતું ને એ કોઈ નવાઈની વાત નહોતી. પણ આ પીઠીનું પડીકું શું કામ? આ જો ચોરિયાઓ માલ સામાન હોય તો આ પીઠીનું પડીકું શું કામ? એની કહાની શું છે? પછી ન્યાયાધીશ પાસે આજે યુવાન લખમણ છે અને આજીજી કહી કે હું તમને પીઠીના પડીકાની માંડીને વાત કરું, જો તમે સાંભળવા ઈચ્છતા હો ને તો. અને ઓલા જે સરકારી વકીલે અપીલ કરી, જે એનો કેસ લડે છે સરકારી વકીલે અપીલ કરી અને ન્યાયાધીશે અપીલ સ્વીકારી. પોલીસ પ્રોસિક્યુરેટ અને અહીં ડાયો ઓછો છે, તને વાત કહેવાની આવડો મોટો જે ડાયરો છે ને એમાં તું ડાયો માણસ થઈને વાત કહેવા માટે તને સમય ઓછો છે. કાંઈક શબ્દ બોલે ને એ પહેલાં ન્યાયાધીશની એને રજા માંગી. ન્યાયાધીશ કહે છે કે ઠીક છે, પણ જોજે જે કહેવું હોય ને એ તું ટૂંકમાં કહેજે, ટૂંકમાં પતાવજે. તારી પાસે તારી વાત કહેવા માટે ફક્ત 15 મિનિટ છે, એના પછી એક શબ્દ પણ હું તને બોલવા નહીં દઉં. ન્યાયાધીશની લાલબત્તી જુવાન માટે ઉલટાની ઉપકારક નીવડી. લાલબત્તી ન્યાયાધીશે એને ઉપકાર કરી અને શાંતિથી કીધું, તું 15 મિનિટ તું તારી જે પણ ઈચ્છા છે તું બોલી શકશ, તારો જે પણ ગુનો છે તું કબૂલ કરશ, અથવા તું બે ગુનેગાર છો તેનું સબૂત તું આપ એમ, પણ 15 મિનિટ એનાથી ઉપર એક મિનિટ પણ નહીં એમ. યુવાન છે એ પોતાના પ્રણય કિસ્સા માટે ક્યાંથી શરૂ કરવું ને અને કયા શબ્દોને કયા સુરમાં કહેવું, કયા લેહકામાં કહેવું, એ લપચપમાં ન પડતા ટૂંકમાં જ સાહેબને કહે છે. એણે પાધરું જ કહેવા માંડ્યું, સીધે સીધું જ સાહેબને કહી દીધું. આ ગયું ચોમાસું, એનું આગલું ચોમાસું, એથી આગળના ચોમાસાની સાહેબ આ વાત છે. એટલે બે બે વર્ષ પહેલાંના જે ચોમાસા છે ને ત્યારની આ વાત છે. સાચે જ એની નજર છે ને, યુવક જ્યારે ન્યાયાધીશને વાત કરે છે ત્યારે એની નજર છે ને એ આગલા બે ચોમાસા પહેલાંનું જે ચોમાસું છે ત્યાંની મેઘલી એટલે અડધી રાત્રે શું બન્યું હતું એની ઘટના આબેહૂબ ખડી કરી દે છે. નદી છે, નદીની આસપાસના ખખડતા ઝાડ ઉપર લડી ઢળી જતી શ્રાવણની વાદળીઓ, કોઈ ભરી તો કોઈ ઠાલી છે ને, કોઈ વરસતી તો કોઈ વરસ્યા વનાની, આ નદીના નીર પણ કોઈ નીતર્યા હોય કે ન નીતર્યા હોય એવા ભૂખરા રંગના એ જે વાતાવરણ છે એનું વર્ણન કરે છે. યુવાન લખમણ છે ક્ષણભર થંભી ગયો, થોડી વાર માટે કોઈને કાંઈ બોલતો નથી. બધા લોકો વિચાર કરે છે કે બસ આટલી જ વાત હતી એમ. ન્યાયાધીશ પૂછે છે આગળ શું થયું એમ. નદીને સામે કાંઠે આખો દિવસ હું ભટક્યા ગયો, દિવસ આઠમે એની રાહ જોતો હતો. મેં મારા જે બળદ છે ને નદીના બીજી જે પાર છે ત્યાં બાંધેલા હતા, હળ ચડાવ્યું ને ઘેર જવા નીકળ્યો હતો. મારા ગામના ઢોર નદીના સામે કાંઠે નીકળ્યા હતા અને પાડોશી છે ને એ ગામના ઢોર અડધા નદીમાં હતા અને અડધા કાંઠા ઉપર હતા. એ વખતે હુંય મારી નેગોળ બળદની જે કાંધે ચડાવેલું હળ છે એને નેગોળ કહેવાય, હુંય મારી નેગોળ સાથે કાંઠે જઈને પહોંચ્યો. પણ કાંઈક બન્યું એવું સાહેબ, બે ગામ છે, જુદા જુદા રાજ છે, બે ગામના જે સાહેબો છે એ એકબીજાનો સીમાડો ઉતરવો કે ચડવો, કેળો એટલે કે રસ્તો, એ બે ભેગા છે, પણ ત્યાં બે ગામના લોકોએ સામસામે ભેગા ન થવું. એટલે મને થયું કે આ ઢોર ઉતરી જાય ને પછી હું નેગોળ પાણીમાં ઉતારું. નદીના પાણીમાં ગોવાળો છે એના ગાય ભેંસ બકરા લઈને જાતા હતા, એક જ કેળો છે ચાલવાનો બે ગામ વચ્ચે, એમાં બે વ્યક્તિઓ ભેગા થઈ જાય કે બે વ્યક્તિઓ ભેગા નીકળે તો એ છે એ નદીમાં પડી શકવાની શક્યતા હતી એમ. એટલે મને એમ થયું કે આ ગોવાળ છે એ નીકળી જાય ને પછી જો હું નીકળું તો મારું હળ ને ગોળ મારું હળ છે એ પાણીમાં ઉતારો અને હું પણ ત્યાંથી નીકળી જાઉં. પણ સાહેબ મેં ત્યારે જોયું ને તો નદીના પાણી છે ને ચડવા માંડ્યા હતા, નદીમાં પૂર આવવા માંડી હતી. પેલા બે ગોવાળોને એનું ભાન નહોતું કે ના ગાય ઢોર બકરા એ જે નદીના પાણીમાં ઉતારે છે, પણ આ તો પૂરની ભરતી છે, આવક છે, પશુ પક્ષી પ્રાણીઓ છે એના જે પશુ એ તણાઈ જાય એવું ગોવાળોને ભાન નહોતું. એમાં ભેડી એક છોકરી હતી,
એ ભરભાદર જુવાન તો નહોતી, પણ જોવનઈને કાંઠે ઊભેલી હોય ને એવું મને લાગતું હતું. વાત ખરી છે સાહેબ, ને બીજા એક આઘેળ માણસ હતો, મોટી ઉંમરનો એક વૃદ્ધ વ્યક્તિ હતો. એની હારે એક છોકરી હતી, બહુ ભરભાદર એટલે બહુ મોટી ઉંમરની તો છોકરી નથી, પણ હજી યુવાનીમાં પગ મૂક્યો હોય ને એવું કુમળું ફૂલ હતી એમ. મને થયું કે હું આમને કહું કે ચડતું પૂર લાગે છે, માટે તમારા જે પશુઓ છે ને એને તમે આ જે નદી છે, આ જે સામે આવેલી પૂર છે ને એમાં ન ઉતાર. પણ ઢોર હાંકવા લાગ્યા. પાછળ પેલો આઘેડ વર્ષનો ઉંમરનો જે માણસ છે એ ભેંસોને આગતા આગતો પાણીમાં ઉતર્યો, પણ ઓલી છોકરી જે છે એની હિંમત ન આવેલી આવડા મોટા પાણીમાં ઉતરવાની. એને કંઈક ગૂંગળામણ થઈ, અકળામણ થઈ, એ કંઈક ગૂંચવાઈ ગયો. એ છોકરી ઉતરે તો મારાથી જવાય, ત્યાં સુધી જવાય નહીં. મેં એને ઘણું કીધું. એનું નામ હતું કીકી. આજે કીકલી જે છે એ પાણી ચડી રહ્યા છે ને, તું ત્યાં ભેંસોનું પૂંછડું પકડીને પેલે પાર નીકળી જા. પણ એ તો ઉલટું મને હસવા લાગી કે હું તો પાણીમાં માછલાની જેમ જઈશ, પણ તમે શું કામ ફોગટ મારી લાય કરો છો, મારી મસ્કરી શું કામ કરો છો, મારી પાછળ શું કામ ફેર્યા છો. મને તો તત આવડે છે. કીકી નામની યુવતી લખમણને એમ કહે છે, મને તો તત આવડે છે, પણ તમે મારી પાછળ શું કામ તમારો સમય બગાડો છો. જુવાનને જરા સંકોચ થયો, એટલે એણે હાથ જોડતા કીધું, કંઈ ન આવડે બોલતા તો માફ કરજો સાહેબ, પણ હું સાચું કહું છું. એક વાળિયા બાંધાની હતી એ માછલી જેવી, એનું શરીર, એનો વર્ણ, એનો બાંધો કેવો છે, તો કે સાવ સૂકેલ સાંકળી જવું. એટલે મને થયું કે સારું એમ, હું તો મારો નેગોડ છે એ પાણીમાં ઉતારી દીધો. અને જતાં જતાં મેં એને ફરીવાર કીધું, અરે ભૂંડી, મારું કહ્યું માન ને, મારા બળદનું પૂંછડું પકડીને મારી જોડે હેંડવા માન. પણ આખરે તો એ અસ્ત્રીની જાત ને સાહેબ, ન માની એટલે ન જ માની. એક કાછડો ભીડવા લાગીને હું મારે આગળ વધ્યું. એના જે સાધનો છે એ પકડીને ઊભી રહી, પણ હું તો મારો નાગેડો, બળદ અને હળ જે છે એ પાણીમાં ઉતારીને હું તો મારે રસ્તે ચાલવા માંડ્યો. પણ આગળ તો ઘણો વધ્યો સાહેબ, પણ પાણીની તાણ જોઈને પગ આગળ દેવાનો કે આગળ મૂકવાનો છે ને મારો જીવનો આવ્યો. અડધી નદી ગઈ ને પેલીએ મેલું, અડધી નદીમાં હું પહોંચી ગયો ને પછી ઓલી નદીના પાણીમાં ધુબાકો માર્યો. શરૂઆતમાં તો એને તરતા જોઈ ને મારા દોઢડા પણ ઉપર શરમ આવી કે ઓહો, આવું હોય કે આ સ્ત્રીની જાત છે આવું સરસ તરી શકે એમ. સાહેબ પણ હોકારો કરવા માંડ્યા, હે. પણ અડધે આવી અને આડે વાયરે જેમ પીછા ભરેલા મોરની દશા થાય ને એમ એની એ દશા થઈ. અડધે સુધી પાણીમાં તો એ સરસ મજાની તરી સહી ગઈ, પણ અડધી નદીમાં એ જ્યારે પાછી આવી ને ત્યાં તો એક મોરના પીછા જેમ ખરવા માંડે ને એમ એની તરવાની જે શક્તિ હતી ને એ ઓછી થવા માંડી, એ ડૂબવા માંડી. ને પછી તો માંડી તણાવા મને થયું કે આ આમથી આમ કરતી કરતી મરી જાય ને, એના કરતાં હું એને ઉગારી લઉં. એને ઉગારી લેવા માટે હું દોડ્યો, કાં હું મરી જઈશ અને કાં હું એને ઉગારી લઈશ. એવો વખત એવો બનાવ છે ને મારી યારે એ બે ચોમાસા પહેલાં બની ગયો હતો. પણ એને તણાતી જોઈને મારો જીવ ન ચાલ્યો. બનવાનો વખત આવે તો આવે ને ત્યારે કેવું કાર્ય થાય ને કોઈને ખબર નથી પડતી. આમ કરીને મેં પણ પાણીમાં મારું જે વેણ, મારું તરવાની જે શક્તિ છે, મેં પણ મારું શરીર, મારી કાયા છે એ પાણીમાં વેતી કરી દીધી કે એને બચાવું ને કાં મારે ડૂબવું એમ. જુવાનની જીભ છે ને એ પાણીમાં વહેતી હોય ને એ જ પ્રવાહથી એની વાતનો દોર છે ને એને ચાલું ને ચાલુ રાખ્યું એમ. ઘડીકમાં તો લગોલગ સાહેબ એ દુઃખમાં મારાથી છૂટી પડી ગઈ. અત્યારે અમે બે નદીની જે મધ્યમાં ઊભા છીએ, બે એકબીજાને પકડવાની કોશિશ કરીએ છીએ, એકબીજાને બચાવવાની કોશિશ કરીએ છીએ, છતાં એ યુવતી મારા હાથમાંથી છટકી ગઈ. કેવી રીતે છટકી ગઈ કે હાથમાં પકડેલી માછલી જેમ પાણી માટે તરવરતી હોય ને ટપાક દઈને કૂદકો મારીને પાણીમાં જતી રહી ને, એવી જ રીતે આ કીકી છે ને મારા હાથમાંથી છટકી ગઈ.
સાહેબ પ્રશ્ન પૂછે છે કે માછલી ઘેર આવવું છે કે જવું છે? બરાબર દરિયામાં. એને કિકીને ઘરે નહોતું આવવું કે સીધું પાણીમાં જવું હતું? ત્યાં તો જવાબ આપવાને બદલે મને વળગી પડી. એવું દ્રશ્ય હતું સાહેબ. મધ નદી, નદીની જે મધ્યમાં છે એમાં આવા જે પ્રણયના પ્રસંગો બને છે. પેલીએ મને કીધું કે મરતું તું મારે, ડૂબતું ડૂબાડે હિસાબે હું ચેતતો હતો સાહેબ. ને મેં એને ચપ દેતીકને કેળમાંથી પકડી અને બગલમાં દબાવી દીધી અને એને છે એ નદીના બીજા કાંઠે છે એ પહોંચાડી દીધી. એની જીભ છે ને એ એકદમ થરવરાટ કરવા લાગી. બાકી ભીતરમાં તો શરણાઈ ચાલુ જ હતી. એ તો ભગવાન જાણે કે હું એને ભીડતો હતો કે એ મને બાથમાં ઘાલતી હતી, કે જેમ માછલી આપણા હાથની મુઠ્ઠીમાં ભીસાતી જતી હોય એમ એ મને વળગી પડી અને અમારી વચ્ચેનો જે પ્રણય છે ને એ શરૂ થયો. એ પ્રણયની મને તો ખબર નહોતી સાહેબ. એ તો પાણી કાપતા મારા અંગનું જ એવડું બળ હતું કે પછી જળ દેવતા એની તાણ ઓછી કરી દીધી હોય ને એનો કોઈ ખ્યાલ નહોતો. એમ આ કાંઠે અમે પહોંચી ગયા પછી એ ઘડીવાર સુધી ન મેં એને છૂટી કરી કે ન એને મને બાથમાંથી અલગ કર્યો. પાણીમાંથી બચીને અમે બંને બહાર તો આવી ગયા, પણ અમારા એકબીજા પ્રત્યેનું જે આકર્ષણ છે. થોડી વાર પછી કિકીએ મારી સામે જોયું અને અમે બંને એકબીજાની સામે જોઈ અને બે પ્રણયમાં બંધાણા. અને તે દિવસે નદીના મધ્યમાં અમારે બંને વચ્ચે જે પ્રણય બંધાણું એ પ્રેમને અમારે લગ્નમાં ફેરવવા હતા. અમે એકબીજાને પસંદ કરતા હતા. એ બે ચોમાસા પહેલાંની અડધી રાત્રે અમે એકબીજાને આપેલું વચન હતું. કિકીએ મને વચન આપ્યું હતું કે પરણીશ ને તો તારી જ હારે. મેં પણ એ યુવતીને વચન આપ્યું હતું કે પરણીશ તો આ તારી હારે, નક્કર આખી દુનિયાના જે યુવક યુવતીઓ છે ને એ મા બાપ અને ભાઈ બહેન સમાન છે મારા પ્રત્યે. અમે બેએ એકબીજાને આજે પ્રણયના આવા જે વચનો આપેલા હતા ને વચનના લીધે જ આવું થાય છે. મારા ગામની છોકરી કિકીના ગામમાં સાસરે છે એ આવી અને મને સમાચાર કહેણ મોકલાયું કિકીએ. એ સમાચારમાં કાંઈ નહીં, આ પીઠીનું પડીકું મોકલાયું અને છેલ્લું એટલું કીધું કે જો તારે મારી હારે લગ્ન કરવા હોય ને તો આ પીઠીનું પડીકું મોકલાવજે, અને જો તારે મારી હારે લગ્ન ન કરવા હોય ને તો ઝેરનું પડીકું મોકલાવજે. કિકી અને લખમણના બંનેના ઘર છે રાજી હતા કે જો ભાઈ લગ્ન કરે તો. પણ મુસીબત એવી હતી કે કિકીને ત્રણ ભાઈઓ છે અને એમાં બે ભોજાઈઓ છે એ ઘરે છે, બે ભાઈઓ ગૃહસ્થ છે, એક નાનો ભાઈ છે એના લગ્ન થયા નથી. અમારા લોકોનો સાહેબ એવો રિવાજ છે કે અમારી દીકરી જ્યાં પણ સાસરે જાય દીકરીના બાપને સસરાવાળા જે પક્ષવાળા છે વર પક્ષવાળા એ પૈસા આપે. વાત એવી છે કે કિકીના ભાઈએ વચન આપ્યું છે જો તારે લગ્ન કરવા હોય કિકી આરે તો તારે એના બદલામાં અમને 300 રૂપિયા આપવાના. મુદ્દાની વાત સાહેબ એ છે કે 300 રૂપિયા અત્યારે હું આપી શકું એમ નથી. આ વર્ષે ભેગા કરી લઈશ, ઓલા વર્ષે ભેગા કરી લઈશ એમ થતા થતા બે ચોમાસા વધી ગયા, પણ હું 300 રૂપિયા ભેગા કરી શક્યો નથી. એ લોકો અમારી મજબૂરી સમજે છે, એ પણ પૈસાવાળા નથી. કિકીના ભાઈઓ પણ ગરીબ ઘરના છે, ગરીબ વર્ગના છે અમારા જેવા. એ અમારી પાસેથી કદાચ પૈસા ન પણ માંગે બિચારા સમજીને, પણ એની પણ મજબૂરી છે. એના નાના ભાઈની સગાઈ ક્યાંય થયેલી નથી, એને પણ એના નાના ભાઈની સગાઈના સગવડ માટે 300 રૂપિયા જોઈએ છે, જરૂરિયાત છે અત્યારે એની. હવે બને છે એવું કે આ 300 રૂપિયા હજી સુધી હું ચૂકવી શક્યો નથી અને મારી આટલી હેસિયત પણ નથી કે હું કિકીના ભાઈઓને 300 રૂપિયા આપી શકું. એક વખતનું ચોમાસું છે નબળું ગયું જેમાં મારે સારો પાક ન થયો, એટલે હું એ ચોમાસામાં લગ્ન કરી ન શક્યો. બીજું ચોમાસું આવ્યું, સરસ મજાની ડાંગર થઈ. એ ડાંગર વેચે ને તો એના 200 રૂપિયા આવ્યા. એ 200 રૂપિયા છે હું એને આપવા જતો હતો ત્યાં તો વાણિયો જે દુકાનદાર
જેની પાસેથી અમે માલ સામાન લેતા હોય એનું લેણું હતું એટલે એ પૈસા છે એ લઈ ગયો. હવે આ ત્રીજું ચોમાસું છે, ત્રીજા ચોમાસાની ડાંગર અત્યારે હું લઈ અને રાત્રે મારા ગામની દીકરી આવી આટો મારવાની, એને મને આ કીકી આપેલું જે પડીકું છે ને એ આપ્યું અને જે કહેણ મોકલાયું છે ને એ વિચારમાં એના લીધે જ ગામના દરેક લોકો અત્યારે ઉત્સવ ઉજવે છે, રાસ ગરબા કરે છે. હું અને મારો ભાઈ રાત્રે ખડામાં આ ડાંગરની ગુણીઓ ભરતા હતા અને મારે બસ એક જ આશા હતી મને મનમાં કે આ ડાંગરના જેટલા પણ પૈસા આવે ને રાતોરાત હું ડાંગર ભરીને નીકળી જાઉં, સવારે પહોંચું ત્યાં તો હરાજી ક્ષેત્ર છે ત્યાં પહોંચી જાઉં અને આ ડાંગર વેચીને જેટલા પૈસા આવે ને એટલા પૈસા કીકીના ભાઈઓને આપી દઉં અને કીકી હારે લગ્ન કરવાનું કહેણ છે એ મોકલાવી દો, જેથી કરી અને કીકી છે કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય ન કરે. પણ સાહેબ ભાઈનું એવું કે હું ગામ વળી અને પેલી ચોકી આવ્યો ત્યાં તો પોલીસવાળાઓએ બધે મને પકડી લીધો અને હું ચોર છું એવું સમજી રાત્રે મારું જ ગાડું લઈને મારી જ ડાંગરની ગુણીઓ લઈ અને હું નીકળ્યો છું, હું ને મારો નાનો ભાઈ. પણ પોલીસવાળાઓએ મને ચોર સમજી અને મને પકડી લીધો. જો આજ સાંજ સુધી આ પડીકું કીકીના ઘરે નહીં પહોંચે ને તો કીકી છે એ કાંઈ પણ કરી લેશે, આત્મહત્યા કરી લે, કોઈ એવું કાર્ય છે એ કરી લે. એ પહેલાં મારે એના ગમે એ રીતે આ પડીકું છે એ પહોંચાડવું હતું અને એટલું કહેવું હતું કે જો કદાચ હું પૈસાનો મેળ ન કરી શકું ને તો તે મારા માટે મોકલાવેલું જે પીઠીનું પડીકું છે એ તું કોઈક બીજા યુવકારે લગ્ન કરી અને એને ત્યાં પડીકું છે તું પહોંચાડી દેજે, તારું નવું જીવન છે એ તું શરૂ કરી દેજે. સાહેબ વાત કંઈક આટલી જ હતી. આ સાંભળે ને ન્યાયાધીશ છે એ ખુશ થઈ જાય છે. ન્યાયાધીશને અત્યારે ને અત્યારે સજા સંભળાવવાની હતી, ખરેખર લખમણ ગુનેગાર છે કે નહીં એમ. આ સાંભળી અને ન્યાયાધીશ છે એ સજા સંભળાવવાના બદલે એક દિવસનો સમય માંગે છે કે આ ચુકાદો છે એ કાલે થશે, આજે થશે નહીં. આ લખમણ છે ને મૂંઝવણ છે કે આજે ચુકાદો ન થાય અને મારે જેલમાં રહેવું પડે તો આ પડીકું છે એ કઈ રીતે પહોંચાડવું. જો પડીકું નહીં પહોંચે તો એની જે પ્રેમિકા કીકી છે એ કંઈક એવું અચૂકતું કરી દે કે જેના લીધે બધે છે એને કંઈક ભોગવવાનો વારો આવ્યો. ન્યાયાધીશે કીધું કે ભાઈ આ ચુકાદો છે એ કાલે થશે. હવે કીકી છે ને એને એની ભાભીઓ તરફથી ઘણા બધા મેણા સાંભળવા મળતા દરરોજ. એની ભાભીઓ છે એને ખૂબ પરેશાન કરતી. એની ભાભીઓને ચંગુલમાંથી છૂટા છોડાવવા માટે જ લખમણ છે ને કીકી હારે લગ્ન કરવાની ઉતાવળ કરતો હતો. પણ પછી અફસોસ નિસાસો નાખે છે કે પેલી અભાગણ બાઈ ઉપર જરૂર મોકલાવજો ને આટલા મારા વેણેને પહોંચાડજો કે એનો અવાજ વધુ ને વધુ ઢીલો પડતો જતો હતો. શરીરનું જે ચેતન શક્તિ છે ને એ ઓસરતી જતી હતી, એ એકદમ ઢીલો પડતો જતો હતો. પછી એ નિશાસો નાખે છે કે કોના પાપે ને કઈ ગુને એ તો ભગવાન જાણે, પણ આ ભવ તો નહીં પણ આવતે ભવ કદાચ અમે બંને મળીશું એમ. આ પીઠીનું પડીકું મોકલું છું એ ચોળીને કોક બીજા ભાગ્યશાળીનો પાનારો, કોક બીજા ભાગ્યશાળી યુવક હારે તું પરણી જાજે, ખોળી લેજે એટલે કે શોધી લેજે ને બસ તું તારો સુખી સંસાર છે માણજે. આ આટલું બોલતા તો એ નીચે બેસી પડ્યો અને માંડ માંડ બોલી શક્યો કે સુખી થજે. આમ બોલતા જ લખમણ છે એક નાનું બાળક રડતું હોય ને એમ દૃષ્કા ભરી ભરી અને રડવા લાગ્યું. ન્યાયાધીશે કમનસીબ યુવાનને રડતો મૂકી અને ઊભા થઈ ગયા. ચુકાદો આપવા માટે પૂરતો સમય હોવા છતાંય આ ચુકાદો કાલ ઉપર મુલતવી રાખી એમ કહી અને ચાલતી પકડી અને પાછળ બીજા લોકો પણ ગયા. હવે ન્યાયાધીશના જે કોર્ટરૂમમાં હવે કોણ રહ્યું તો રહ્યા માત્ર પટ્ટાવાળા, પેલો પિતરાઈ અને પહેરવાવાળો, પહેરેગીરો જે પણ છે. એક આ અભાગી માણસને બીજું ભાતીગળ રેશમી રૂમાલે બાંધેલું પીઠીનું જે પડીકું છે કે થોડા ખત્તા કબૂતર આમ તેમ ઉડતા ને વળી પાછા ચૂપ થઈ જતા જમીનદારની એ પઠાણ હતી, છતાં હિંમત નહોતી ચાલતી કે રડતા ને ભાંગી પડેલા યુવાનને હુકમ કરવાની કે એને ઉઠાડવાની. પહેરેગીરો છે, સૈનિકો છે, એને આ રડતા યુવાન લખમણને ઊભા કરી
અને કોર્ટમાં જેલમાં પૂરવાની લોકોની હિંમત નહોતી ચાલતી. ચુકાદો નહોતો આવ્યો, છતાંય આવા અનેક કેસો જોઈ ચૂકેલા જમાદારને મન જાણે કશુંક અછાનું હતું. અછાનું એટલે કે જમાદાર છે હજી ઘણું બધું જાણતા નહોતા. જમાદારે કંઈ કેટલા ગુનેગારોને કેવી કેવી સજા થઈ છે ને એમાં હાજર છે, પણ આ વાતમાં હજી કંઈક છાનું છે. એટલે આ જુવાનને આશા ન બંધાતા ચુકાદો આવી ચૂક્યો હોય એ રીતે જ દિલાસો દઈને કીધું, બહત હુઆ દોસ્ત, અબ તો ઉઠ ઓર હિંમત રખ. રાજા હોતા તો ઉસકે પેર પડતે, લેકિન ઇસ લોકશાહી મેં હમ કુછ નહીં જાનતે હૈ પ્યારે, લેકિન અગર ખુદા હોતા તો ભી તેરે બળ જાય મેં હી પૂછતા, બતાઓ ભલા ઉસ રાજ સે ઇસ રાજ મેં ઇતના સારા કમ ભાવ રખના, યહ કશુર હૈ યા અપની મજબૂરી કા ન્યાયી ભાવ ખાના. દોસ્ત, તેરા કમાયા હુઆ અનાજ ઓ તું હી ચોર ઓ તેરી હી બરબાદી, હમકો સબ કુછ માલુમ હૈ પ્યારે, લેકિન અબ ક્યા કર સકતે. જમાદા છે લખમણે સમજાવે છે કે એક ગામમાં અનાજનો આટલો ભાવ છે, બીજા ગામમાં અનાજનો આટલો ભાવ છે, બે રાજાના અલગ અલગ રાજાશાહી જે પણ છે એમાં અલગ અલગ ભાવ છે બજારમાં, તો એ કોનો ન્યાય કે અન્યાય? તારા જ ગામમાં તારા જ અનાજના ભાવ નથી, એટલા માટે તારે રાત્રે આ અનાજને એક ગામના સીમાડામાંથી બીજા ગામના સીમાડામાં પહોંચાડવા જવું પડ્યું ને. તારું જ અનાજ અને તારી જ બરબાદી, પણ હવે આમાં શું કરી શકીએ? મને બધી ખબર છે, પણ હવે આમાં આપણે કરી શું શકીએ? અશક્ત અને બીમાર માણસની જેમ એ જુવાનને દમ ભરતો ને ઢીચણે હાથ દઈને ઊભો થતો જોઈને એની સ્વાગત ઉક્તિઓમાં એ બોલી ગયો, ક્યા થા, ક્યા બનના થા ઓર ક્યા બન બેઠા, ક્યા સોને સી જિંદગી. આ વસ્તુ છે બોલતા જમાદાર લખમણ યુવક જે છે એ સાંભળે છે અને એને દિલમાં એટલી બધી એની જે પ્રેમ લાગણીની જે ઉર્મીઓ હતી, એની પ્રેમિકાને મેળવવાની જેટલી પણ આશા હતી ને આજે બધી ભાંગી પડે છે. દરવાજો પકડતા પકડતા લખમણ છે ઊભો થાય છે અને ભાન આવે છે, ઈસ નહીં ઉસ દરવાજે મેં મેરે દોસ્ત, અબ તો તું ભૂલ હી જા સબ કુછ ભૂલ જા પ્યારે, વો નદી ભૂલ જા કમ નસીબ ઉસ લડકી કો ભૂલ જા, દિયા હુઆ વચન ભૂલ જા ઓર પીઠી સે ઉસ પડી કુ જે છે ઉસે ભી ભૂલ જા, ઓર મેં કહું ભી ક્યા મેરે દોસ્ત સબ કુછ ભૂલ જા. કેમ હવે તારી સજા છે, કાલ સવારે નક્કી થશે તને કેવી સજા મળશે, અને સજા મળ્યા પછી તું કેટલો સમય અહીંયા રહેવાનો છો, જેલવાસમાં ગાળવાનો છો એ નક્કી તો હવે કાલ સવારે જ થવાનું છે. એટલે તું બધી વસ્તુ ભૂલી જા, તારું પ્રણય ભૂલી જા, એ પ્રણય કરતી યુવતીને ભૂલી જા, નદીનો કિનારો કે જ્યાં તમે મળ્યા હતા, અને હું તો તને એમ કહું છું કે તું એ યુવતીને ક્યારે મળ્યો જ નહોતો ને એ પણ ભૂલી જા. આ જે વાર્તા છે ને એ વાર્તામાં દેખાતો વિનોદ છે ને વાર્તાનાયકની વેદનાને બેવડાવે એ રીતે યોજવામાં, વાર્તાકાર છે ને માનજ સહજ જે લાગણીઓ છે એનું જે અંતર્જ્ઞાન છે ને દર્શાવવામાં સફળ થયા છે. જમાદારની યુક્તિ તો જુઓ, તેરા કમાયા હુઆ અનાજ ઓ તું હી ચોર ઓર તેરી હી બરબાદી, હમ સબ કુછ માલુમ હૈ પ્યારે અને સબ કુછ ભૂલ જા એવા શબ્દો નાખી અને પન્નાલાલની કથાઓમાં જે એક કોમેન્ટેટર પછી તે ભગત રૂપે આવતો હોય અને અન્યાય રૂપે દેખાતો હોય એ લેખકનું જ અહીં પ્રતિરૂપ છે. જમાદાર છે લખમણ જે યુવક છે ને સમજાવે છે કે હવે તું બધે બધી વસ્તુ બધી બધી જે પ્રણયની જે તારી જે યાદો છે એને ભૂલી જા, કાલે સવારે જે પર નિર્ણય આવશે એના ઉપર તારો જે આખું જીવન છે એ ટકી રહેલું છે. તો આ હતી તમારી 8મા નંબરની કૃતિ પીઠીનું પડીકું. ફરી પાછી નવી કૃતિ સાથે મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.